હેલો ગાઈઝ ડીજી સ્ટડી પર તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ દસમાં જે તમારો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ગણિતના સ્ટાન્ડર્ડ પેપરનું જે સોલ્યુશન પેપર થઈ ગયું છે એનો આપણે અહીંયા સોલ્યુશન જોઈએ તો અહીંયા આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈશું એ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા બધા સબ્જેક્ટનો આપણે સોલ્યુશન જે વિભાગ છે એનું સોલ્યુશન આપણે જોઈશું તો અહીંયા વાત કરીએ તો સૌથી પહેલાં નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમને જણાવવાનું હતું જે તમને જે છે આપી દીધેલ છે કે બધા જ જે સમરૂપ ત્રિકોણો છે એ એકરૂપ હોય છે તો મિત્રો આ જે વિધાન છે એ તમારું તદ્દન ખોટું આવશે કેમકે તમને ખબર છે મિત્રો કે જે બધા જ ત્રિકોણો છે એ એ બધા સમરૂપ ત્રિકોણો એકરૂપ નથી હોતા પરંતુ બધા જ એકરૂપ ત્રિકોણો સમરૂપ હોય છે એ તમે કહી શકો છો એવી રીતે વાત કરીએ તો જો પી ઓફ થ્રી બરાબર ઝીરો હોય તો એક્સ માઇનસ ત્રણ એ એક અવયવ છે તો આજે જે છે તમારું વાક્ય એ તમારો સાચું આવશે કેમકે પી જે તમારો એક્સ બરાબર છે એ તમને ત્રણ આપી દેલ છે અહીંયા બરાબર બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે એટલે કે એક્સ માઇનસ ત્રણ એક તમારો અવયવ બની શકે છે એવી રીતે વાત કરીએ તો બિંદુ ત્રણ માઇનસ સાત એ વાય એક્સથી લંબ અંતર સાત છે તો મિત્રો આ વિધાન પણ તમારું ખોટું આવશે કેમકે અહીંયા ત્રણથી જાય તો વાય એક્સથી લંબ અંતર સાત નહીં છે એવી રીતે વાત કરીએ તો તમારો નેક્સ્ટ સવાલ એમ છે કે સેક્સ સ્કવેર માઇનસ ટેન સ્ક્વેર સેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ ટેન સ્ક્વેર ઠીટા બરાબર વન થાય છે તો આ જે વિધાન છે મેટાવો તમારો આ સાચું છે એવી રીતે વાત કરીએ તો પાંચમા નંબરનું જે તમને સવાલ આપેલો છે કે વર્તુળના કોઈ એક બિંદુએ અસંખ્ય સ્પર્શકો મળે છે તો આ જે વિધાન છે એ તમારું તદ્દન ખોટું આવશે કેમ કે મિત્રો તમને ખબર છે કે અહીંયા વર્તુળ આપેલું છે તો વર્તુળના કોઈપણ બિંદુએ એકને માત્ર એક જ સ્પર્શક હોઈ શકે છે એકથી વધારે સ્પર્શક હોઈ શકતું નથી એવી રીતે વાત કરીએ તો છઠ્ઠા નંબરનો સવાલ છે કે જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રીજા બે એકમ થાય તો જે છે પરિમિતિ અને ક્ષેત્રફળને સૌથી પહેલાં આપણે સમાન લખી દેવાનું રહેશે તો તમે પાઈ આર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ ગણી લઈએ અને ટુ પાય આર વર્તુળની પરિમિતિ ગણી અહીંયા તમને એમ કીધું છે કે પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન છે તો અહીંયા પાય પાઇ કેન્સલ થઈ જશે અને આર જે છે આર ગુણ્યા આર આ બાજુ આવશે ને બીજી જગ્યાએ ટુ આર થશે તો અહીંયા આર અને આર પણ કેન્સલ થઈ જશે તો આરની જે કિંમત છે એ બે એકમ થાય છે તેથી આ જે વિધાન છે એ તમારું સત્ય આવશે એવી રીતે સાતમા નંબરનો જે સવાલ છે કે એકસો એસી અને ચાલીસનો જે રસો છે એ તમારો કેટલું થશે તો મિત્રો તદ્દન સહેલું સવાલ છે છઠ્ઠામાં પણ આવી જાય એવા સવાલો હતા તો એમાં તમારો જે આવશે ત્રણસો ને સાહીઠ આવશે એવી રીતે વાત કરીએ તો આઠમા નંબરનો જે સવાલ હતું કે સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ માઇનસ સાતના જે શૂન્યનો ગુણાકાર છે એ તમને બતાવવાનું હતું તો મિત્રો તમને ખબર છે કે દ્વિઘાત દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો જે ગુણાકાર છે એ સી અપોન એ આવે છે તો અહીંયા તમે સી જોશો તો સી જે છે એ તમારો માઇનસ ત્રણ છે અને એ જે છે એ એ છે તમારો છ તો માઇનસ ત્રણના છેદમાં ત્રણ છ આવશે એટલે કે માઇનસ એકના છેદમાં બે જે છે એ તમારો જવાબ આવવો જોઈએ એવી રીતે વાત કરીએ તો નવમાં નંબરનો જે સવાલ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ માટે એ વન અપોન એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ હોય તો સમીકરણ યુગ્મ ના ઉકેલો કેટલા મળશે તો મિત્રો યાદ રાખજો કે એવા જે સમીકરણ યુગ્મ હોય છે તેના અનન્ય ઉકેલો મળશે એવી રીતે વાત કરીએ તો તમને દસમા નંબરનો સવાલ છે કે દ્વિઘાત સમીકરણ એક્સની બે ઘાત પ્લસ છ એક્સ પ્લસ નો બરાબર ઝીરોના વિવેચક ડીનું વિવેચકનું મૂલ્ય તમને બતાવવાનું છે તો યાદ રાખજો મિત્રો કે અહીંયા જે વિવેચકનું મૂલ્ય છે એ તમારો બી સ્ક્વેર માઇનસ ફોર એસી આવે છે તો અહીંયા તમને બી સ્ક્વેર માઇનસ ફોર એસી તમે મૂકશો ને મિત્રો તો જે તમારું જે છે એ વિવેચકનું મૂલ્ય મળી જશે તો બી સ્ક્વેર જે છે એ તમારું આવે છે છનો સ્ક્વેર એટલે કે છત્રીસ અને ફોર અને એની કિંમત જે છે તમને એક આપી દીધેલ છે અને સીની જે કિંમત છે એ તમને નો આપી દીધેલ છે તો નો ચોક તમારું થઈ જશે છત્રીસ તો જે તે તમારું અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ એસી છે ફોર એસી છે એ છત્રીસ માઇનસ છત્રીસ એટલે કે જે તમારું વિવેચક ડીની કિંમત છે એ તમારું ઝીરો આવવું જોઈએ એવી રીતે અગિયાર નંબરનો સવાલ છે કે બધા જ ખાલી જગ્યાએ સમરૂપ હોય છે તો જે બધા જ વર્તુળો હોય છે યાદ રાખજો મિત્રો કે જેટલા પણ વર્તુળો હશે એ બધા જ વર્તુળો સમરૂપ વર્તુળો હોય છે એવી રીતે બારમા નંબરનો સવાલ છે કે વાળા વર્તુળના કેન્દ્ર આગળ આલ્ફા ખૂણો રચાતો હોય તો વૃત્તાશનું જે ક્ષેત્રફળ છે એ કેટલું થશે તો મિત્રો એ તમને તમારું સૂત્ર બની જશે અહીંયા તમને મેં સૂત્ર બતાવ્યું હતું પાયર આર સ્કવેર છેદમાં ત્રણસો ને તો અહીંયા ઠીઠાની જગ્યાએ આલ્ફા મૂકી દીધું છે તો પાય આર સ્ક્વેર આલ્ફાના છેદમાં ત્રણસો ને સાઈઠ જે છે એ તમારો વૃત્તાશનું બનશે એવી રીતે વાત કરીએ તો નીચેના વિધાનું સાચું બને એવી રીતે આપણને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હતો કે એમ પ્લસ એન બરાબર ચૌદ અને એમ માઇનસ એન બરાબર ચાર છે તો એમની કિંમત તમને શોધવાની હતી તો મિત્રો આને આપણે સાદી રીતે પણ સોલ્વ કરી શકીએ છીએ કે એમ પ્લસ એન બરાબર ચૌદ અને એમ માઇનસ એન બરાબર જે છે એ તમને ચાર આપી દીધેલ છે બંનેનો સરવાળો કરો તો અહીંયા પ્લસ એન એને માઇનસ એન કેન્સલ થઈ જશે ટુ એમ એમ પ્લસ એમ તો તમારો ટુ એમ થઈ જશે અને ચૌદ પ્લસ ચૌદ તમારો અઢાર થઈ જશે હવે એમની કિંમત અહીંયા ગુણાકારમાં છે પહેલી બાજુ જાય તો ભાગાકારમાં થશે તો અઢારના છેદમાં બે કરશો તો તમને એમની કિંમત જે છે એ નવ મળી જશે એવી રીતે વાત કરીએ તો ચૌદ નંબરનો જે સવાલ છે કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી ખાલી જે અગિયાર હોય તો દ્વિઘા સમીકરણના બે વાસ્તવિક ઉકેલ મળે છે તો બે સમાન અને વાસ્તવિક ઉકેલ મળતો હોય બે સમાન ઉકેલ મળે તો એ બંનેની ઇક્વલ ટુ કિંમત આવી જોઈએ એવી રીતે પંદર નંબરનો સવાલ છે કે એ એ માઇનસ બીનું ઉગમ બિંદુથી અંતર કેટલું હોય તો યાદ રાખજો કે એ તમારું જવાબ આવશે એ સ્ક્વેર એક સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવશે એવી રીતે સોળ નંબરનો જે સવાલ છે કે જો ઓ કેન્દ્રવાળા વર્તુળ અને પી કેન્દ્ર બિંદ પી બિંદુથી દોડેલા સ્પર્શકો પી એ અને pb વચ્ચેનો ખૂણો એસીનો ખૂણો રચાતો હોય તો પીઓ એ જે છે એ તમને શોધવાનું હતું તો તમને આ જે ખૂબ જ સહેલું સવાલ હતું જે તમે કરી શકો છો તો અહીંયા જે છે તમને જે કહી દીધો છે કે પી જે છે તમારો ઓ કેન્દ્રવાળો છે હવે ઓ કેન્દ્રવાળો વર્તુળમાં જે છે એ તમારો જે છે અહીંયા જે ખૂણો છે એ તમને બતાવી દીધેલ છે તો અહીંયા નેવું અને અહીંયા નેવુંનો ખૂણો બની જશે અહીંયા જે છે પી એ અને પી તો અહીંયા જે છે એ વર્તુળની બહાર બિંદુ પી આપી દીધેલ છે અને અહીંયા પી અને એ પીએ અને પીવી વચ્ચેનો ખૂણો અહીંયા તમારો એસી થઈ જાય છે તો તમે જે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો એકસો ત્રણસો ને સાહીઠ થાય છે તો આ એસી છે આ નેવું છે અને આ નેવું છે તો જે ત્રીજા ખૂણાનો માપ છે એ તમારા જે છે એ પચાસ મળી જશે કેવી રીતે તો અહીંયા જે તમારો નેવું આવે છે બીજો ઓ છે એ તમને ખબર નથી અને બીજો જે નેવું છે અને પછી એક છે તમારું એસી એસી નેવું ને નેવું તમારું થઈ જશે એકસો ને એસી એકસો એસી અને અહીંયા ખૂણો ઓ અને પછી તમારો એસી એમાં હજી ઉમેરી દઈએ આપણે તો એકસો ને એસીનામાં હજી એસી ઉમેરીને એમાંથી ત્રણસો સાહીઠ માઇનસ કરી દેજો તો એસી એમાં ઉમેરી દેજો તો જે તે તમારું કિંમત જે છે એ તમારું જે છે તમારું કિંમત આવી જશે અને તમને તમારો જવાબ મળી જશે એવી રીતે વાત કરીએ તો જે તમારું એની કિંમત છે પચાસ મળી જશે એવી રીતે સત્તર નંબરનો જે સવાલ છે કે નીચે આપેલ આકૃતિ પરથી વર્તુળની જે ત્રિજ્યા છે એ તમને શોધવાની હતી તો અહીંયા જે છે એ આકૃતિ તમને આપી દીધેલ છે તો અહીંયા પાઇથાક્રુસનો પ્રમેય લગાવશો ને તો તમને વર્તુળની ત્રિજ્યા મળી જશે અને જે તમને મળશે એ પાંચ મળશે એવી રીતે જે છે અઢાર નંબરનો સવાલ છે કે સુરક્ષ સમીકરણો ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ આઠ બરાબર જીરો અને ફોર એક્સ પ્લસ સિક્સ વાય માઇનસ સોળ બરાબર ઝીરો જોડીનું ભૌમિતિક રૂવેનું પણ ખાલી જગ્યા મળશે તો મિત્રો તમે જોશો તો આ જે બંને સમીકરણો છે એક જ છે બસ શું થયું છે કે આ જે બીજું જે સમીકરણ છે ને એને બે વડે ભાગાકાર કરી દીધો છે તેથી જે છે એ બે વડે ગુણાકાર કરી દીધો છે જેથી તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે પણ છે સમીકરણ સેમ જ તો આ જે સમીકરણ સમાન હશે તો સંપાતી રેખાઓ તેની જો ભૌમતિક આલેખ રોપણ નિરૂપણ મળશે એવી રીતે તમારો નેક્સ્ટ સવાલ હતો કે નીચેના પ્રશ્નોના એક શબ્દોમાં એક અંકમાં તમને જવાબ લખવાનું હતું તો પાત્રીસ અને બાવીસનો જે ગુસ્સા છે એ કેટલું થશે તો એક આવશે એવી રીતે બાવીસ નંબર વીસ નંબરનો જે સવાલ છે એવું હતું કે દ્વિઘાત સમીકરણનો પૂર્વવર્ગની રીતે ઉકેલ શોધવાનો દ્વિઘાત સૂત્ર કયા ગણિત શોધ્યું હતું તો યાદ રાખજો કે તેમનું નામ છે શ્રીધર આચાર્ય એવી રીતે એકવીસ નંબરનો જે સવાલ છે કે નીચે આપેલ આકૃતિ પરથી પીએફએક્સના શૂન્યની સંખ્યા તમને શોધવાની હતી તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે છે અહીંયા એક બે બે બિંદુઓમાં છે તે જ છે અહીંયા આગળ વધશે તો એક ત્રીજી બિંદુમાં પણ તમને છેશે એટલે કે શૂન્યની સંખ્યા જે છે એ તમારા ત્રણ મળી જશે એવી રીતે વાત કરીએ તો જે છે તમારો બાવીસનો મનનો જે સવાલ છે કે પી ઓફ ઇ બરાબર ત્રેસઠ હોય તો પી ઓફ ઇ બાર બરાબર તમારું કેટલું થશે તો મિત્રો તમને અહીંયા આના વિશે આપણે સોલ્યુશન કરાવી દીધું હતું કે જે છે આ પૂરક હોય તો પૂરકનો જેનો સરવાળો છે એ પૂરક ઘટનાઓનો જે સરવાળો છે એ તમારો એક થાય છે તો અહીંયા એક પોઈન્ટ ત્રેસઠ આપી દીધેલ છે અને પી ઓફ ઇ જે છે એ તમને શોધવાનું છે અને એની કિંમત જે છે એક છે હવે આ પોઈન્ટ ત્રેસઠ પ્લસમાં છે અહીંયા બાજુ બાજુ આવીએ તો માઇનસમાં થઈ જશે તો પી ઓફ ઇ બાર જે છે એ એકમાંથી પોઈન્ટ ત્રેસઠ માઇનસ કરી દેશો તો તમને જવાબ મળી જશે એકમાંથી પોઈન્ટ ત્રેસઠ જ્યારે તમે માઇનસ કરશો ને તો તમારો જે જવાબ છે એ પોઈન્ટ સડસઠ આવશે એવી રીતે વાત કરીએ તો આપણને યોગ્ય રીતે જોડકા જોડવાનું હતું ત્રેવીસ અને ચોવીસ નંબરના સવાલમાં તો ટુ એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ સિક્સનું શૂન્ય છે એ કેટલું થશે તો યાદ રાખજો મિત્રો કે તો આપણે શું કરવાનું સોલ્યુશન માટે તો ટુ એક્સ માઇનસ સિક્સ બરાબર ઝીરો લઈ લેવાનું છ અહીંયા પ્લસમાં છે ઓલી બરાબર જાય ઓલી બાજુ જાય તો માઇનસમાં થઈ જશે માઇનસમાં છે ઓલી બાજુ જાય તો પ્લસમાં થઈ જશે તો પ્લસ છ થઈ જશે હવે એક્સની કિંમત છે અહીંયા બે ગુણાકારમાં છે ઓલી બાજુ જાય તો ભાગાકારમાં થઈ જશે છના છેદમાં બે લેશો તો તમને જે એક્સની કિંમત છે એ તમને ત્રણ મળી જશે એવી રીતે વાત કરીએ તો જે માઇનસ પાંચ એ પ્રાકૃતિક માઇનસ પાંચ એ પ્રાકૃતિક સંખ્યા હોવા માટે માટેની ઘટનાની સંભાવના કેટલી હશે તો મિત્રો યાદ રાખજો કે માઇનસ પાંચ એ પ્રાકૃતિક સંખ્યા છે જ નહીં એ તો પૂર્ણ પૂર્ણાંક સંખ્યા છે તેથી તમારો જે આ ઘટનાની સંભાવના છે એ તમારો શૂન્ય થઈ જશે તો ફાઇનલી દિસ ઇઝ ધ એન્ડ ઓફ ઓર લેક્ચર થેન્ક્સ ફોર વોચિંગ ધીસ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ